આપણે શીખીશું બેની વિભાજીતાની ચાવી બેની વિભાજીતાની ચાવી એટલે કે આપેલી કોઈ પણ સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય કે નહીં તેની કોઈ ગણતરી કર્યા વિના જ સીધો જવાબ આપવો તો આપણે શીખીએ અહીં આપણને એકથી સો સુધીની સંખ્યા જોવા મળે છે તેમાંથી બેકી સંખ્યાઓ કઈ કઈ છે આપણે જોઈ શકીએ છીએ કે એકથી સો સુધીમાં અલગ અલગ પચાસ બેકી સંખ્યાઓ જોવા મળે છે આ તમામ બેકી સંખ્યાઓ બે વડે વિભાજ્ય છે કારણ કે તે બેકી છે આપણે કેટલાક ઉદાહરણ લઈને તપાસીએ દાખલા તરીકે બાર બારને આપણે બે વડે ભાગીએ તો યાદ કરો બેનો ઘડિયો બારને બેથી ભાગવા માટે સેના વડે ભાગ ચલાવશું હા બે છ બાર ઉપર મૂકીશું છ અને નીચે બાર ત્યારબાદ બાદ બાકી કરીએ બારમાંથી બાર બાદ કરતાં જવાબ મળશે શૂન્ય એટલે કે આપણે બારને બે વડે નિશેષ ભાગી શક્યા બીજું એક ઉદાહરણ લઈએ છોતેર છોતેરને પણ આપણે બે વડે ભાગીએ ફરિયાદ કરીએ બેનો ઘડિયો અહીંયા આપણે દશકના અંક સાતથી શરૂ કરીએ તો સાતને બે વડે ભાગવા માટે સેના વડે ભાગ ચલાવશું આપણે જોઈ શકીએ છીએ કે આપણે ત્રણ વડે ભાગ ચલાવશું બે ત્રણ છ ઉપર મૂકીશું ત્રણ ને સાતની નીચે મૂકીશું છ સાતમાંથી છ બાર જવાબ આવશે આપણો એક દાખલો આગળ વધારતા આપણે છને નીચે ઉતારીએ એટલે હવે આપણી પાસે સંખ્યા થઈ ગઈ સોળ સોળને બે વડે ભાગવા માટે સેના વડે ભાગ ચલાવશું આઠ વડે તો બે આઠ સોળ ઉપર મૂકીશું આઠ અને નીચે મૂકીશું સોળ સોળમાંથી સોળની બાદ બાકી કરીએ તો જવાબ આવશે શૂન્ય એટલે કે આપણે છોતેરને પણ બે વડે નિશેષ ભાગી શક્યા એટલે કે છોતેર બે વડે વિભાજ્ય છે હવે અહીં આપેલી તમામ બેકી સંખ્યાઓનો અભ્યાસ કરો અને કહો કે તેમાં બીજું શું સામાન્ય છે જુઓ જુઓ બધી બેકી સંખ્યાઓ જુઓ આપણે જોઈ શકીએ છીએ કે તમામ બેકી સંખ્યાઓનો એકમનો અંક બે ચાર છ આઠ કે શૂન્ય છે તેથી આપણે કહી શકીએ કે જે સંખ્યાનો એકમનો અંક બે ચાર છ આઠ કે શૂન્ય હોય તેવી સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય અને આજ તો છે આપણી બેની વિભાજ્યતાની ચાવી તો યાદ રાખો કે જે સંખ્યાનો એકમનો અંક બે ચાર છ આઠ કે શૂન્ય હોય તેવી સંખ્યાને આપણે બે વડે નિશેષ ભાગી શકીએ પછી તે સંખ્યા ગમે તેટલા અંકની હોય કેટલાક ઉદાહરણ લઈ અને આપણે તપાસીએ પ્રથમ ઉદાહરણ લઈએ શું બે હજાર પાંચસો એકસઠને બે વડે નિશેષ ભાગી શકાય બોલો બોલો તમે કહેશો કે ના ન ભાગી શકાય ગણતરી કર્યા વિના કેવી રીતે ખબર પડી તો આપણી સંખ્યા હતી બે હજાર પાંચસો એકસઠ અને બેની ચાવી આપણે લગાડીએ તો આપણને ખબર પડશે કે જો એકમનો અંક બે ચાર છ આઠ કે શૂન્ય હોય તો તે સંખ્યાને આપણે બે વડે નિશેષ ભાગી શકીએ અહીંયા બે હજાર પાંચસો એકસઠમાં એકમનો અંક એક છે તેથી આપણે કહીશું કે બે હજાર પાંચસો એકસઠમાં એકમનો અંક એક હોવાથી તેને બે વડે નિશેષ ભાગી શકાય નહીં બીજું એક ઉદાહરણ લઈએ શું સાડત્રીસ હજાર નવસો છ ને બે વડે નિશેષ ભાગી શકાય બોલો બેની ચાવી યાદ કરો અને જવાબ આપો તમે કહેશો કે હા ભાગી શકાય ગણતરી કર્યા વગર કઈ રીતે ખબર પડી આપણી રકમ હતી સાડત્રીસ હજાર નવસો છ અને બે નીચાવી લગાડીએ તો આપણને ખબર છે કે જે સંખ્યાનો એકમનો અંક બે ચાર છ આઠ કે શૂન્ય હોય તે સંખ્યાને આપણે બે વડે નિશેષ ભાગી શકીએ અહીંયા આપણી સંખ્યા સાડત્રીસ હજાર નવસો છમાં એકમનો અંક છ છે તેથી આપણે કહી શકીએ કે સાડત્રીસ હજાર નવસો છમાં એકમનો અંક છ હોવાથી તેને બે વડે નિશેષ ભાગી શકાય આવી આ બે ત્રણ ચાર પાંચ કે તેથી વધુ અંકની કોઈ પણ સંખ્યા જાતે લઈ બે વડે તે સંખ્યા વિભાજ્ય છે કે નહીં તે તમે તપાસી શકશો